સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આરટીઓ સર્કલ પર ઇકો કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘાયલ. ઘાયલ ઇસમને 108 દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં ઘાયલ ઇસમ સલીમભાઈ મેમણને પગના ભાગે ગંભીર ઇજાઓ. અવારનવાર અકસ્માત થતા સ્પીડ બ્રેકર મુકાવવાની લોકોની માંગ. અકસ્માતની જાણ રૂરલ પોલીસને થતા પીએસઆઈ શ્રીમતી કોમલબેન રાઠોડ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા. અકસ્માતના સમાચાર લોકો સુધી પહોંચતા આજુબાજુ વિસ્તારના લોકો રોડ ઉપર આવી ટોળે ટોળા ભેગા થયા. વારવાર અકસ્માતને લઈ સ્પીડ બ્રેકર ના મુકાય તો સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે જાય તો નવાઈ નહીં. રિપોર્ટર સાહાબુદ્દીન શિરોએ, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આરટીઓ સર્કલ પર ઇકો કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત. અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘાયલ. ઘાયલ ઇસમને 108 દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં ઘાયલ ઇસમ સલીમભાઈ મેમણને પગના ભાગે ગંભીર ઇજાઓ. અવારનવાર અકસ્માત થતા સ્પીડ બ્રેકર મુકાવવાની લોકોની માંગ. અકસ્માતની જાણ રૂરલ પોલીસને થતા પીએસઆઈ શ્રીમતી કોમલબેન રાઠોડ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી